ભાવડ તાલુકામાંથી પસાર થતી કચ્છ બ્રાંચ કેનાલમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. શુક્રવારના રોજ ભાભર, સાંતલપુર, કામરેજ તાલુકાના 500 થી વધુ ખેડૂતો એકઠા થાય એ સર્વા ઝીરો પોઈન્ટે એકઠા થઈને તંત્ર દ્વારા કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. વધુમાં જાણવા મળે છે કે કચ્છ બ્રાન્ચના નાયબ ઇજનેર કચ્છ બ્રાન્ચમાં પાણી છોડવાની માંગણી ન કરતા નર્મદા વિભાગે ભરૂનાળે પાણી બંધ કરવામાં આવ્યું છે, જેને કારણે ખેત વિસ્તારમાં વસતા ખેડૂતો અને પશુઓની હાલત કફોડી બની જવા પામી છે. ખેડૂતો આક્રોશપૂર્વક જણાવતા કહે છે કે ચૂંટણી સમયે મોટા મોટા વચનો આપતા રાજકીય આગેવાનો આજે એક પણ ખેડૂતોની વારે આવ્યા નથી. વધુમાં જણાવ્યું હતું કે બીજી કેટલી કેનાલ ચાલુ છે ત્યારે કચ્છ બ્રાન્ચ કેનાલ બંધ રહેતા ખેડૂતોમાં અસંતોષની લાગણી જોવા મળી છે. જો તંત્ર દ્વારા પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતો અને પશુપાલન વ્યવસાયીઓને મોટે પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હું એવી રજૂઆત કરવા માંગુ છું કે આપણા ઉત્તર ગુજરાતની અંદર ટોટલ માઇનોર ચાલુ થઈ ગઈ છે, કચ્છ માઇનોર ચાલુ થતી નથી. એનું એમ કે નાની નાની ફૂટ ફૂટની માઇનોરો બધી ચાલુ થઈ ગઈ છે. કચ્છ કેનાલમાં એવો શું વિખવાદ રાજકારણનો છે, કોઈ પર્સનાલિટી છે, કોઈ સાહેબનો પ્રશ્ન છે તો કચ્છ માઇનોરમાં અંદર પાણી નહીં છોડવામાં આવતું. એવું આઈ સાહેબો એવું કહે છે, આપણે સાહેબનું નામ પરીખ સાહેબનું એવું કહેવું છે કે ઉપરથી મને આદેશ નહીં આવતો. અહીં બીજા સાહેબો આવે છે એ પણ એવું કહે છે કે પરીખ સાહેબ પાટણ તમે જો એટલે તમારે પાણી છોડવામાં આવે છે. અને 3 દિવસથી માણસો એટલા બધા રઝળે છે કે કોઈની રજૂઆત સાંભળતા નથી. અને એવું 1000 માણસો આજ ભૂખ હડતાળમાંથી ઉતરવાના છે. એ છેલ્લા 3 દિવસથી કચ્છ કેનાલનું પાણી બંધ કર્યું, સરકારનો આદેશ હોવા છતાં પણ આ કચ્છમાં પાણી છોડતા નથી. અત્યારે ખેડૂતો ત્યાં હમાતા નહીં. આગળ ઓફિસે રજૂઆત કરો તો પરીક્ષા કોઈ ઉત્તર આપતા નહીં. કર્મચારીઓ એમ કહે છે અહીંયા અત્યારે હાજર છે કે આગળની ઓફિસના આદેશથી અમે પાણી છોડો, પણ આદેશ મળતો નથી. હવે ખેડૂતો કંટાળતા આજે હવારાના અહીંયા ઉપવાસ ઉપર ઉતર્યા છે. જો પાણી નહીં છોડે તો જન પાણીનો ઉપવાસ ઉપર ઉતર્યા છે એટલે આંદોલન કરશે. શું નામ આપનું? રાવલ ભગવાનભાઈ માનજીભાઈ. આજે આ કાર્યક્રમ રાખ્યો શું બાબતે? કાર્યક્રમ રાખ્યો છે કે કચ્છ શાખા જે કેબીસી કહેવાય છે અહીંયા બધે પાણી ચાલુ છે. અમારી કચ્છ શાખામાં પાણી નથી પીવા માટે. ખેતરોમાં લોકો રહેશે, આવા ઉનાળાના જળહળતામાં 2-2 કિલોમીટર સુધી પશુ દર્શે મરે છે. અહીંયા 3-4 દિવસથી આવા છે. તમામ કર્મચારીઓ રજૂઆત કરી છતાં અમને પાણી આપતા નથી. એમાં રાધનપુર ઓફિસનો આ લોકો વારંવાર કહે છે, રાધનપુર ઓફિસને વાત કરી કે એમાં શું છે. આ લોકોનો કહેવા મુજબ કે માગણી નથી, એ લોકોએ માગણી ખરેખર કરી નથી. તો અમે તેમના ફરીક સાહેબને ફોન કર્યો, ફરીક સાહેબ જવાબ આપતા નથી. તમામ જગ્યાએ વાત કરી અને પોર્ટલ ઉપર બધા ખેડૂતો અહીંયા ખરા તડકામાં બેઠા છે. કર્મચારીઓને 80 રૂમમાં બેભું છે અને ખેડૂતો તડકાના અહીંયા હોમાય છે અને લોહીનો એક એક ટીમ્પો એમનો બળે છે અને અહીંયા ખરેખર તડકામાં બેઠા છે, હોમાય છે. કર્મચારીઓને ઓફિસમાં બેભું છે, 80 રૂમમાં બેભું છે, જવાબ આપવા નથી, પાણી આપવું નથી. આમાં કયું કારણ છે, રાજકારણ છે કે શું છે કે સમજણ પડતી નથી કે રાજકારણને કોઈ લેવડ દેવડ સાથે કાંઈ છે કે શું છે અને કોઈ સમજણ પડતી નથી. અમારે તો પાણી જ જોવે છે. જો બધી કેનાલ ગુજરાતમાં ચાલુ હોય તો કેબીસી કચ્છ શાખા બંધ કેમ? શંકરભાઈને પણ ફોન કર્યા, 4 શંકરભાઈને અહીંયા આવ્યા પછી ફોન કર્યો કે સાહેબ ખેડૂતો અહીંયા બેઠા છે, તો પણ એમનો પણ કંઈ જવાબ મળ્યો નથી હજી સુધી. કેનાલમાં પાણી બંધ છે, ખેડૂતો કહે છે કે બીજે બધાને પાણી કચ્છ બ્રાન્ચ કેનાલ માટે માગણી છે, બરાબર. પણ અમારા રૂલ્સમાં એવું છે કે જે તે બ્રાન્ચવાળો પાણીની માગણી કરે એના પછી જ અમે છોડી શકીએ છીએ. કચ્છ શાખાવાળો જો પાણીની માગણી કરશે તો અમે પાણી આપી દઈશું. કચ્છ શાખામાં કોને માગણી કરવાની? એમાં છે એના ડેપ્યુટી મહંત સાહેબ છે, એક્શન તરીકે સોલા સલુજા સાહેબ છે, અધિક્ષક ઇજનેર તરીકે ચૌહાણ સાહેબ છે અને ચીફ એન્જિનિયર તરીકે પરીખ સાહેબ છે. કાંતુભાઈ રાઠોડનો રિપોર્ટ, ભાભર.